નમસ્કાર મિત્રો, આજે આપણે કેટલાક પદાર્થો લઈ અને જોઈશું કે એ પદાર્થોની અંદરથી ઉષ્મા એટલે કે ગરમી પસાર થઈ શકે છે કે નહીં. તો ચાલો જોઈએ આજની પ્રવૃત્તિ. મિત્રો, આ પ્રવૃત્તિ માટે તમારે જોઈશે ત્રિપાઈ, એક બીકર, એની અંદર આપણે પાણી લઈશું, ચમચી, મીણબત્તી, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, એલ્યુમિનિયમનો વાયર, લાકડાનો સળિયો, લોખંડનો વાયર, પ્લાસ્ટિકની પેન અને જાળી. મિત્રો, સૌપ્રથમ મીણબત્તી સળગાવી એના પર આ રીતે ત્રિપાઈ મૂકી ઉપર જાળી મૂકીશું તથા તેના ઉપર આપણે પાણી ભરેલું બીકર મૂકીશું. હવે આ બીકરની અંદર આપણે અલગ અલગ વસ્તુઓને મૂકીશું. મિત્રો, તમે અહીં આગળ જોઈ શકો છો કે મેં પાણીની અંદર અલગ અલગ વસ્તુઓને મૂકી લીધી છે અને મીણબત્તીને ચાલુ રાખી પાણી ગરમ થઈ રહ્યું છે. હવે થોડો સમય આપણે રાહ જોઈશું. મિત્રો, હવે લગભગ 20 મિનિટ જેવો સમય થઈ ગયો છે. આપણે બધા જ પદાર્થોને અડી અને જોઈ લઈએ કે ગરમ થયા છે કે નહીં. સૌપ્રથમ લાકડાનો જે સળિયો હતો એને અડીએ તો મિત્રો આ મને ઠંડો જણાઈ રહ્યો છે, એ ગરમ થયો નથી. ત્યારબાદ પ્લાસ્ટિકની જે પેન હતી એને આપણે અડીએ, એ પણ કોઈ જ ગરમ થઈ નથી. પ્લાસ્ટિકની ફૂટપટ્ટી પણ ગરમ થયેલી જણાતી નથી. લોખંડનો સળિયો, મિત્રો લોખંડનો સળિયો મને ગરમ જણાઈ રહ્યો છે. ત્યારબાદ એલ્યુમિનિયમનો સળિયો મને ગરમ જણાઈ રહ્યો છે. લોખંડની ચમચી પણ મને ગરમ લાગી રહી છે. મિત્રો, અહીં આગળ મેં લીધેલા પદાર્થોમાંથી એલ્યુમિનિયમ, ચમચી, લોખંડનો તાર આ બધા જ પદાર્થો ગરમ જણાય છે. એટલે આપણે કહી શકીએ કે એલ્યુમિનિયમ, સ્ટીલની ચમચી, લોખંડનો તાર એ બધા ઉષ્માના સુવાહક છે, જ્યારે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, બોલપેન અને લાકડાનો સળિયો એ ઉષ્માના અવાહકો અથવા તો મંદવાહકો કહેવામાં આવે છે. મિત્રો, તમે અહીં આગળ જોયું કે સ્ટીલની ચમચી, એલ્યુમિનિયમનો વાયર, લોખંડનો વાયર વગેરે પદાર્થો ગરમ થતા હતા, એટલે કે એ પદાર્થોની અંદરથી ઉષ્માનું વહન થાય છે. એટલે એ પદાર્થોને આપણે ઉષ્માના સુવાહકો કહીશું. જ્યારે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, બોલપેન, લાકડાનો સળિયો વગેરે પદાર્થોની અંદરથી ઉષ્માનું વહન થઈ શકતું નથી, એટલા માટે એવા પદાર્થોને આપણે ઉષ્માના મંદવાહકો અથવા તો અવાહકો કહીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્કાર.